સૌ મિત્રોને નમસ્કાર. એપ્રિલ 2023થી શિક્ષક ભરતીમાં મોટા ફેરફાર આવેલ છે. ટાટ એટલે કે શિક્ષક અભિરુચિ કસોટીની જાહેરાત આજે આવેલ છે. ટાટની પરીક્ષામાં મોટા ફેરફાર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. એનઈપી 2020 મુજબ હવેથી બે પરીક્ષા લેવાશે. નંબર એક પ્રાથમિક પરીક્ષા જે MCQ સ્વરૂપની હશે અને નંબર બે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપની હશે. ટાટ એટલે કે TATS એટલે સેકન્ડરી એન્ડ ટાટ HS એટલે હાયર સેકન્ડરી. ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફોર સેકન્ડરી અને ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફોર હાયર સેકન્ડરી. આજે નોટિફિકેશન આવેલ છે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક EDMSM E-File 5921G તારીખ 29/4/2023 થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 1/5/2023 જાહેર ટાટ S 2023 54/36/54/76 થી શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી 2023 નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારો નીચેની વિગતે એટલે કે ojas.gujarat.gov.in ઉપર જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેન્કિંગ મારફત ફી ભરી શકશે. નંબર એક, ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 2/5 થી 20/5/2023 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે. નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો 2/5/23 થી 20/5/23 સુધી રહેશે. પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રથમ તબક્કાની પરીક્ષા પ્રિલિમિનરી એ 4/6/2023 રોજ લેવાશે અને મેઇન પરીક્ષા મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપ તારીખ 8/6/2023 રોજ લેવામાં આવશે. આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી દ્વારા થયેલ વખતો વખતની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ અને જાહેરનામું તેમજ કસોટી સંબંધિત અન્ય બાબતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોની સતત માહિતી મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર એટલે કે www.seb.exam.org વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે. હવે જે ફેરફારો કરવામાં આવેલ છે, જે ટાટની નવી પરીક્ષા પદ્ધતિ, બીજો ટાટ નવો સિલેબસ અને ટાટના નવા નિયમો, આ ત્રણેય બાબત ઉપર વિગતવાર આ વિડીયોની અંદર તમને હું સમજાવીશ. ટાટ 1 અને 2 સામાન્ય પરિચય શું, એમાં પૂછાશે સિલેબસ કયા પ્રકારનો છે, પાસિંગ માર્ક્સ કેટલા છે, ઉંમર મર્યાદા કેટલી છે, પ્રિલિમ અને મેઇન પરીક્ષાનું માળખું કયા પ્રકારનું છે, પેપર સ્ટાઇલ અને નવા નિયમો માં કઈ કઈ જગ્યાએ કેવા કેવા ફેરફારો થયેલા છે તે આ વિડીયોમાં જોઈશું. ટાટ 1-2 પ્રિલિમ પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા MCQ પ્રકારની રહેશે. વિભાગ 1ની અંદર 100 પ્રશ્નો 100 ગુણ તમામ માટે કોમન. વિભાગ 2 100 પ્રશ્નો 100 ગુણ વિષય આધારિત, 200 ગુણ અને 200 પ્રશ્નો, સમય 3 કલાક. ટાટ 1-2 પ્રિલિમ પરીક્ષા વિભાગ 1ની અંદર આપણે જોઈએ તો 100 પ્રશ્નો 100 ગુણ MCQ પ્રકારના છે એટલે કે મલ્ટીપલ ચોઇસ પ્રકારના છે. વિભાગ 2 જે છે ટાટ S એટલે સેકન્ડરી, 80 પ્રશ્નો ધોરણ 9 અને 10 ના વિષયવસ્તુ MCQ હશે. ટાટ S એટલે કે 20 પ્રશ્નો પદ્ધતિ આધારિત હશે એટલે 80 વત્તા 20 એટલે 100 પ્રશ્નો જે વિભાગ 2ની અંદર રહેશે. તેવી જ રીતે ધારો કે હાયર સેકન્ડરી હોય ટાટ HS હાયર સેકન્ડરી, 80 પ્રશ્નો ધોરણ 11 અને 12 ના વિષયવસ્તુના હશે અને 20 પ્રશ્નો મેથોડોલોજી એટલે કે પદ્ધતિ શાસ્ત્રના હશે. દરેક પ્રશ્નો જો કોઈ એક પ્રશ્ન ખોટો હોય, ખોટા જવાબ માટે 0.5 માર્ક્સ એ નેગેટિવ સિસ્ટમ રહેશે.
પ્રિલિમ પરીક્ષા સિલેબસ વિભાગ એક સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો 100 ગુણ કોમન દરેક માટે વિભાગ ઓ જોઈએ પ્રથમ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ બ શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ જેમાં 3 વિભાગ આપેલા છે નંબર 1 શિક્ષણની ફિલસૂફી 10 પ્રશ્નો 10 ગુણ નંબર 2 શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ અને નંબર 3 વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો 10 ગુણ ક જોઈએ તાર્કિક અભિયોગ્યતા જેના 15 પ્રશ્નો 15 ગુણ ડ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય 15 પ્રશ્નો 15 ગુણ અને ઈ અંગ્રેજી ભાષાની જાણકારી 15 પ્રશ્નો 15 ગુણ આ રીતે માળખું આપવામાં આવેલ છે ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા સિલેબસ વિભાગ બ જોઈએ ખાસ વિષયની કસોટી 100 પ્રશ્નો 100 ગુણ જેમાં અ વિષય વસ્તુ આધારિત જે છે 80 પ્રશ્નો 80 ગુણ અને બ વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણ ટાટ 1-2 એની લાયકાત આપણે જોઈએ તો ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એટલે કે ટાટ એસ એટલે સેકન્ડરી અને ગ્રેજ્યુએશન પ્લસ માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ ટાટ એસ અને ઓબ્લિક HS આપેલું છે એટલે કે હાયર સેકન્ડરી માટે લાગુ પડશે અને જે લોકો બીએડના છેલ્લા વર્ષમાં હોય તે પણ ફોર્મ ભરી શકશે મિત્રો હવે ટાટની પરીક્ષામાં સરકારશ્રી દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનો આપણે વિગતવાર આ વિડીયોની અંદર જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટ કઈ રીતે લેવાશે તે હવે વિગતવાર જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો જેવા કે કોમ્યુનિકેશન ક્રિટિકલ ક્રિએટિવ થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ વગેરે શીખવવાની ભલામણ છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્ય એટલે કે વોકેશનલ સ્કિલ્સ શીખવવાની પણ ભલામણ કરવામાં આવેલી છે આ માટે વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો પણ આવા કૌશલ્યથી સજ્જ હોય તે આવશ્યક છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં એવા શિક્ષકોની જરૂર પડશે કે જેઓ સાક્ષરી વિષયો ઉપરાંત કેટલાક આંતર શાખાકીય અને બહુ શાખાકીય કૌશલ્યો ધરાવતા હોય એટલે કે વિજ્ઞાનના સ્નાતક પાસે સાહિત્યનું જ્ઞાન હોય વાણિજ્યના સ્નાતક પાસે વિજ્ઞાનનું જ્ઞાન હોય વિનયનના સ્નાતક પાસે વાણિજ્યનું પણ જ્ઞાન હોય તેવા શિક્ષકોની જરૂરિયાત ઉપસ્થિત થશે આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા કમ્પ્યુટર વ્યવસાયિક શિક્ષણ ચિત્ર સંગીત કલા ખેલકૂદ વગેરે જેવા કૌશલ્યો પણ શીખવવા સક્ષમ હશે બદલાતા જતા શૈક્ષણિક વિશ્વમાં આગામી સમયમાં શિક્ષકોએ સતત નવું નવું શીખવાની અનિવાર્યતા ઊભી થયેલ છે સાથે સાથે બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં આવનારા સમયમાં શાળાઓમાં શીખવવાના થતા વિષયો અને વિષયવસ્તુના થનારા ફેરફારોને પહોંચી વળવા વિદ્યાર્થીઓ તથા શિક્ષણના હિતમાં ઉપરોક્ત કૌશલ્ય ધરાવતા શિક્ષકોને ઓળખવાની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જરૂરી છે બદલાતા જતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં શિક્ષક પ્રતિભાશાળી હોય અને તેમની પાસે ત્રિભાષી સૂત્ર મુજબની ભાષાઓ પર પ્રભુત્વ હોય તે પણ જરૂરી છે આવા વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા શિક્ષકોને ઓળખવા માટેની પ્રક્રિયા પણ વધુ સઘન હોય તે જરૂરી છે ઉપરોક્ત મુજબના જ્ઞાન આંતર શાખાકીય અને બહુ શાખાકીય કૌશલ્યો ધરાવતા ઉમેદવારોને ઓળખવા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ ઊભી કરવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું જે પરત્વે વિભાગ દ્વારા 19-7-2019 ઠરાવથી રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવતી શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ અને શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટના માળખામાં ફેરફાર કરવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી ઉક્ત સમિતિ દ્વારા 3-8-19 અને 3-9-2019 રોજ બેઠકનું આયોજન કરેલ હતું આ બેઠકોમાં થયેલ વિચારણા અનુસાર સમિતિ દ્વારા 30-11-2019 પત્રથી અહેવાલ રજૂ કરવામાં આવેલ હતો આ બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી ઉક્ત વિચારણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે સમયાંતરે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે
શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું આયોજન કરવાથી ઠરાવવામાં આવે છે. આ શિક્ષક અભિરુચિ કસોટી માટે નીચે મુજબની કાર્યપ્રણાલી અનુસરવાની રહેશે. નંબર એક, શિક્ષક અભિરુચિ કસોટીઓ. ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં તથા સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની શિક્ષક અભિરુચિ કસોટીઓ લેવામાં આવશે. નંબર અ, શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટે, અને બ, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અને શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો ઈચ્છે તો ઉપરોક્ત બંને કસોટીઓ આપી શકશે. નંબર બે, આયોજન. શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. શિક્ષક અભિરુચિ કસોટી માટેના નીતિ નિયમો, સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતોનું અંગેનું સાહિત્ય રાજ્ય પરીક્ષા બોર્ડ તૈયાર કરશે. શિક્ષક અભિરુચિ કસોટીની પરીક્ષા ફી રાજ્ય પરીક્ષા બોર્ડ વખતો વખત નક્કી કરે તે પ્રમાણે રહેશે. નંબર ત્રણ, કસોટીમાં બેસવા માટે અરજદારોની શૈક્ષણિક લાયકાત. અ, શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક. નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉપસ્થિત થઈ શકશે. બ, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક. નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉપસ્થિત થઈ શકશે. નંબર ચાર, કસોટીના વિષયો. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિનિયમ 1974ની જોગવાઈ અનુસાર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે. કસોટીના આયોજન સમયે આવશ્યકતા અનુસાર સરકારશ્રીની પૂર્વ મંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે. બ, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક. શિક્ષક અભિરુચિ કસોટી અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 જોગવાઈ અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે. કસોટીના આયોજન સમયે આવશ્યકતા અનુસાર સરકારશ્રીની પૂર્વ મંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે. નંબર પાંચ, કસોટીનું દ્વિસ્તરીય સ્વરૂપ. શિક્ષક અભિરુચિ કસોટી પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે. અ, પ્રાથમિક પરીક્ષા. પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે. બ, મુખ્ય પરીક્ષા. આ પરીક્ષા વર્ણાત્મક લેખિત સ્વરૂપની રહેશે. નંબર છ, પ્રાથમિક પરીક્ષા. પ્રિલિમ પરીક્ષાનું સ્વરૂપ. પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત હશે, જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે અને 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સનું નકારાત્મક મૂલ્યાંકન એટલે કે નેગેટિવ માર્ક્સ રહેશે. નંબર સાત, મુખ્ય કસોટી. મેઇન એક્ઝામનું સ્વરૂપ. પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે, જે વર્ણાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે. પ્રશ્નપત્ર એક, ભાષા ક્ષમતા, જેમાં અ, ગુજરાતી ભાષા ક્ષમતા. ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ અથવા હિન્દી ભાષા ક્ષમતા માટે 100 ગુણ અથવા અંગ્રેજી ભાષા માટે. પ્રશ્નપત્ર બે, વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર 100 ગુણ. જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે. ઉમેદવારે જે માધ્યમની શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તીર્ણ કરી હશે તે માધ્યમમાં શૈક્ષણિક કાર્ય થતું હોય તેવી શાળાઓમાં જ શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્ર ઠરશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા અથવા અલગ રહેશે. નંબર આઠ, કસોટીનો અભ્યાસક્રમ.
પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અનુક્રમે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે મુજબનો રહેશે. નંબર 9, શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણ. અ પ્રાથમિક પરીક્ષા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફથી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. બ મુખ્ય પરીક્ષા માટે કટ ઓફથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો અલગથી અરજી કરવાની રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા બેસવા માટે ઓળખપત્ર એટલે કે હોલ ટિકિટ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે. ક મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. નંબર 10, શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની સમયમર્યાદા. શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે. નંબર 11, શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની ઉપયોગિતા બાબત. અ આ કસોટીઓ નોંધાયેલી ખાનગી માધ્યમિક અને સરકારી માધ્યમિક શાળાઓમાં તથા રજિસ્ટર ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે. આ કસોટીઓ પાસ કરવાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક પ્રસ્થાપિત થતો નથી. બ કોઈપણ યોજના અંતર્ગત કોઈપણ સંસ્થા તેઓના નીતિ નિયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ આ મેરિટ લિસ્ટનો ઉપયોગ કરી શકાશે. નંબર 12, હયાત શિક્ષક અભિરુચિ કસોટી બાબત. આ ઠરાવ અમલમાં આવ્યાથી શિક્ષક અભિરુચિ કસોટી અંગેના પ્રવર્તમાન ઠરાવો આપોઆપ રદ થયેલ ગણાશે. પરિશિષ્ટ એક પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી એક્ઝામ માધ્યમિક વિભાગ. આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે. આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે. આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની એટલે કે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન OMR આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે. વિભાગ 1 સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો 100 ગુણ, જેમાં અ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ, જેમાં બંધારણની મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, નીતિ અને શાસનતંત્ર, રાજ્ય અને દેશ, પ્રવાહો, માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, દેશ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો વગેરેની જાણકારી. નંબર 2, શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ, જેમાં 1 શિક્ષણની ફિલસૂફી 10 પ્રશ્નો 10 ગુણ, કેળવણીનો હેતુ, કેળવણીના હેતુઓ સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ, કેળવણીના સ્વરૂપો ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર, દૂરવર્તી, શિક્ષણની વિચારધારા આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. નંબર 2, શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ, વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણ, અભિયોગ્યતા. નંબર 3, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો 10 ગુણ, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, બ્લૂમ સહિતની ટેક્સોનોમી અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન. હવે ક વિભાગ, તાર્કિક અભિયોગ્યતા 15 પ્રશ્નો 15 ગુણ, ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય 15 પ્રશ્નો 15 ગુણ, જેમાં વ્યાકરણ, જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામ ચિહ્નો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વગેરે, સંક્ષેપ લેખન, સાર સંગ્રહ, ભૂલ શોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ વગેરે. ઈ અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણ, સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલિંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારિત પ્રશ્નો વગેરે.
હવે જોઈએ આપણે વિભાગ બે ખાસ વિષયની કસોટી 100 પ્રશ્નો 100 ગુણ જેમાં અ વિષય વસ્તુ 80 પ્રશ્નો 80 ગુણ સંબંધિત વિષયના ધોરણ 9 થી 10 ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે બ વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણ પરીક્ષાનું માધ્યમ આ કસોટી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં યોજવામાં આવશે ઉમેદવાર 3 પૈકી કોઈ પણ માધ્યમ પસંદ કરી શકશે જેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એ જ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે હવે જોઈએ આપણે ઉચ્ચતર માધ્યમિક વિભાગ આ કસોટી 2 વિભાગમાં રહેશે વિભાગ 1માં 100 પ્રશ્નો રહેશે અને તથા વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની એટલે કે MCQ પ્રકારની રહેશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે વિભાગ 1 સામાન્ય અભ્યાસ 100 પ્રશ્નો 100 ગુણ અ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ જેમાં બંધારણની મૂળભૂત ફરજો ગુજરાતી સાહિત્ય રાજનીતિ અને શાસનતંત્ર રાજ્ય અને દેશ માટે પ્રવાહો અને માળખું વિજ્ઞાન અને ટેકનોલોજી ખેલકૂદ રમતો મહાન વિભૂતિઓ સંગીત કલા ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ વર્તમાન પ્રવાહો વગેરેની જાણકારી રહેશે વિભાગ બ શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ જેમાં 1 શિક્ષણની ફિલસૂફી 10 પ્રશ્નો 10 ગુણ જેમાં કેળવણીના હેતુઓ સામાજિક વ્યક્તિગત વિશિષ્ટ કેળવણીના સ્વરૂપો ઔપચારિક અનૌપચારિક અધિક નિરંતર દૂરવર્તી શિક્ષણની વિચારધારા આદર્શવાદ પ્રકૃતિવાદ વ્યવહારવાદ નંબર 2 શૈક્ષણિક મનોવિજ્ઞાન જેમાં 15 પ્રશ્નો 15 ગુણ વૃદ્ધિ અને વિકાસ તરુણાવસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ વૈયક્તિક ભિન્નતાઓ અધ્યયન બુદ્ધિ બચાવ પ્રયુક્તિઓ પ્રેરણા વિશિષ્ટ બાળકો વ્યક્તિત્વ રસ મનોવલણ અભિયોગ્યતા વગેરે નંબર 3 વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો 10 ગુણ વર્ગ વ્યવહાર મૂલ્યાંકન બ્લૂમ ટેક્સોનોમી સહિત અને આંકડાશાસ્ત્ર શિક્ષણ અને ટેકનોલોજી અને ક્રિયાત્મક સંશોધન ક તાર્કિક અભિયોગ્યતા 15 પ્રશ્નો 15 ગુણ ડ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય લેખન વાંચન કથન શ્રવણ કૌશલ્ય 15 પ્રશ્નો 15 ગુણ વ્યાકરણ જોડણી વિરોધી સમાનાર્થી શબ્દ સમૂહ માટે 1 શબ્દ વિરામચિહ્નો અનેકાર્થી પર્યાયી શબ્દો વગેરે સંક્ષેપ લેખન સાર ગ્રહણ ભૂલશોધ અને સુધારણા શીર્ષક સારાંશ વગેરે નંબર ઈ અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણ સામાન્ય વ્યાકરણ ભાષાંતર સ્પેલિંગ સુધારણા કરવી શબ્દ રચના ચિત્ર આધારિત પ્રશ્નો વગેરે વિભાગ 2 ખાસ વિષયની કસોટી જેમાં 100 પ્રશ્નો અને 100 ગુણ જેમાં અ વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ 80 પ્રશ્નો 80 ગુણ સંબંધિત વિષયના ધોરણ 11 થી 12 ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ અને પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા અને અનુસ્નાતક કક્ષાની રહેશે બ વિષય વસ્તુ આધારિત પ્રશ્નના પ્રશ્નો 20 ગુણ 20 પ્રશ્નો પરીક્ષાનું માધ્યમ આ કસોટી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં યોજવામાં આવશે ઉમેદવાર 3 પૈકી કોઈ પણ માધ્યમ પસંદ કરી શકશે જેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એ જ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે પરિશિષ્ટ 2 મુખ્ય કસોટી એટલે મેઇન એક્ઝામ જે વર્ણાત્મક લેખિત સ્વરૂપની રહેશે માધ્યમિક વિભાગની આપણે વાત કરીએ તો પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતા જેમાં અ ગુજરાતી ભાષા ક્ષમતા 100 ગુણ અથવા હિન્દી ભાષા અથવા અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ અને પદ્ધતિ શાસ્ત્ર પેડાગોજી જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરી હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્રો રહેશે પ્રશ્નપત્ર 1માં ગુજરાતી હિન્દી અંગ્રેજી સજ્જતાના 100 ગુણ રહેશે
તથા પ્રશ્નપત્ર બેમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના 100 ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10 નો રહેશે, તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે. પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 1 ગુજરાતી 100 ગુણ. નંબર 1 નિબંધ, આશરે 250 થી 300 શબ્દોમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમય પર આધારિત. નંબર 2 સંક્ષેપીકરણ, આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરવાનો રહેશે. નંબર 3 પત્ર લેખન, આશરે 100 શબ્દો જેમાં અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે ઉપર કરવાનું રહેશે. નંબર 4 ચર્ચા પત્ર, આશરે 200 શબ્દોમાં ચર્ચા કરવાની રહેશે. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર. નંબર 5 વ્યાકરણ, સૂચવ્યા મુજબ જવાબ લખો. નંબર 1 રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ. 2 કહેવતોનો અર્થ. 3 સમાસનો વિગ્રહ અને ઓળખ. નંબર 4 છંદ ઓળખાવો. 5 અલંકાર ઓળખાવો. 6 શબ્દ સમૂહ માટે 1 શબ્દ. 7 જોડણી શુદ્ધિ. 8 લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ. 9 સંધિ જોડો કે છોડો. 10 વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. હવે આપણે જોઈએ પ્રશ્નપત્ર 2, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા 100 ગુણ, કન્ટેન્ટ અને મેથોડોલોજી, પેડાગોજી. 1 મુદ્દાસર જવાબ આપો 200 થી 250 શબ્દોમાં. 5માંથી કોઈ પણ 3, દરેકના 8 ગુણ રહેશે, કુલ ગુણભાર 24. 2 માગ્યા પ્રમાણે જવાબ આપો 150 થી 200 શબ્દોમાં. 6માંથી કોઈ પણ 4, દરેકના 6 ગુણ, 24 ગુણ. નંબર 3 માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દોમાં. 7માંથી કોઈ પણ 5, દરેકના 4 ગુણ, 20 ગુણ. નંબર 4 1-2 વાક્યમાં જવાબ આપો. 10 ફરજિયાત આપેલા છે, દરેકના 2 ગુણ, એટલે ટોટલ 20 ગુણ. નંબર 5 હેતુલક્ષી પ્રશ્નો, દરેકના 1 ગુણ. ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા વગેરે, 12 ગુણ, ટોટલ 12 ગુણ. આ રીતે માધ્યમિકનું આપણે ટોટલ માળખું જોયું. હવે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર પ્રશ્નપત્ર 1 આપેલું છે, પ્રશ્નપત્ર 2 પણ તમને સામે જોવો છો એ પ્રમાણે છે. નજીવો ફેરફાર ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવેલો છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતા, જે 100 ગુણ, અને પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ, કન્ટેન્ટ અને પેડાગોજી, મેથોડોલોજી, પદ્ધતિ શાસ્ત્ર. 2 પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટ અને પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 1માં ટોટલ 5 વિભાગની અંદર આખું પ્રશ્નપત્ર નું વિવરણ કરવામાં આવેલ છે, જે 100 ગુણ આધારિત છે. અને અથવાની અંદર અંગ્રેજી માધ્યમ માટે પણ નીચે આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ 100 ગુણ, એમાં ટોટલ 5 વિભાગની અંદર ડિવાઇડેશન કરવામાં આવેલ છે. નંબર 1 મુદ્દાસર જવાબ આપો 200 થી 250 શબ્દોમાં, 24 ગુણ. નંબર 2 માગ્યા પ્રમાણે જવાબ આપો 150 થી 200 શબ્દોમાં, 24 ગુણ. નંબર 3 માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દોમાં, 20 ગુણ. નંબર 4 1-2 વાક્યમાં જવાબ આપો 10 ફરજિયાત, ટોટલ 20 ગુણ. અને નંબર 5 હેતુલક્ષી પ્રશ્નો, દરેકના 1 ગુણ. ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા વગેરે, એના ટોટલ 12 ગુણ. તો આ રીતે સરકારશ્રી દ્વારા નવા ફેરફારો સાથે 2023થી આ અમલી બનશે. અને આજે નોટિફિકેશન આવેલું છે જે પરીક્ષાના ફોર્મ માટે, તો આપણે આ વિડીયોની અંદર જે ઠરાવ છે એની વિગતવાર ચર્ચા કરી, પરીક્ષાનું માળખું જે છે એની વિગતવાર ચર્ચા કરી, અને આ જે PDF છે એની આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલી છે. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.